वंदे गुजरात। ફ્રેન્ડ્સ, તમે તો બહુ બધા લોકોને મળી આવ્યા ને. અરે, તમને લાગતું હશે ને મને કેમ ખબર પડી. અરે, તમારી પેલી રાઈમ છે ને, હા એ જ ઇલેક્ટ્રિશિયનવાળી, એના પડઘા તો અને એ તમારી મોજના પડઘા તો અમને અહીં સુધી સમજાયા. તો હવે આજે તમારી પોએમ છે, એમાં તમે શું શીખ્યા? હેલ્પર્સ વિશે ને, બે ત્રણ હેલ્પર્સના નામ કહો જે મને. ઓકે, ફાર્મર, બીજું, યસ, ટીચર, ઓકે, ઇલેક્ટ્રિશિયન, વેરી ગુડ. તમે તો બધા બહુ બધા હેલ્પર્સને જાણી આવ્યા. તો મિત્રો, તમે તો ઘણા બધા વ્યવસાયકારોને જાણો છો, આપણા હેલ્પર્સને જાણો છો. સો આપણી એક્ટિવિટી 4B પણ એવી જ છે કે જ્યાં આપણે આપણા હેલ્પર્સ અને એમના વર્કિંગ પ્લેસ એટલે કે એમના કાર્યસ્થળ વિશે થોડી બ્લેન્ક્સ આવી છે. હવે મને તો બધી બ્લેન્ક્સ નહીં આવડતી, એક આવડે છે, બાકીની બધી તમે મદદ કરશો ને. ખબર જ હતી, યુ ઓલ વિલ ઓલવેઝ હેલ્પ મી. ઓકે, સો ક્વેશ્ચન, આપણી એક્ટિવિટી 4B, ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને એમના કાર્યસ્થળના નામ લખવાના છે. તેમાં પહેલી જોઈએ તો પ્રોફેશન એટલે કે વર્ક, અને સેકન્ડ છે એ પ્લેસ. તો ફર્સ્ટ એમાં છે ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ, ઇલેક્ટ્રિસિટી પોલ, ઓર હી મે બી એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. નાવ યુ કેન સી ધ સેમ થિંગ ઇન ધ પીપીટી ટુ. ઓકે, યુ આર સીઈંગ electrician on the electricity pole. Now our second blank, the farmer. What can be the answer? Where is the farmer is working? Think, વિચારો જોઈએ. અરે, તમે તો બહુ જલ્દી વિચારી લીધું ને. યસ, farmer is working in the farm. Okay, I am going to write here, in the farm. Very good answer. Okay, let's see in the PPT. See, the farmer is working in the farm. Okay, now the next blank, it is little bit tough. Teacher,
वेर इज द टीचर वर्किंग? बहुत जल्दी जवाब मिलियो तुम्हारी पास से तो. टीचर, यस योर आंसर इज राइट. इट इज स्कूल और क्लासरूम. सी द टीचर इज देयर इन द क्लासरूम इन अवर पीपीटी. सी हाउ द टीचर एंड चिल्ड्रन ऑल द स्टूडेंट्स आर एंजॉइंग द वर्क टूगेदर. તમારે પણ લખવાનું છે હો, યાદ રાખજો બધા. સાથે સાથે તમારે પણ આ બધી બ્લેન્ક્સ પૂરવાની છે. આગળ જુઓ જોઈ, પ્લેસ આપ્યું છે બટ ધ પ્રોફેશન ઇઝ નોટ ધેર. ઓન ધ હિલ પોએમ યાદ કરો જોઈએ. કોણ જવાબ દેશે મને? આવ્યું યાદ? યસ, હા બિલકુલ. યોર આન્સર ઇઝ રાઇટ. ધ ફ્લુટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. આઈ એમ રાઇટિંગ ધ ફ્લુટ પ્લેયર. થોડું ટફ લાગ્યું ને? ઓકે, લેટ સી ધેર. હી ઇઝ ઓન ધ hill and he is playing beautiful music. જો તમે સાથે સાથે લખતા જજો. ઓકે ચલો આગળ જોઈએ આપણે. એટ ધ ગ્રોસરી પોએમ ભણ્યા હતા ને? હુ ઇઝ એટ ધ ગ્રોસરી? હુ ઇઝ એટ ધ ગ્રોસરી? ન આવડ્યું? ચલો કઈ વાંધો નહીં, આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. વી ઓલ વિલ વર્ક ટુગેધર. યસ, ચલો હું પ્રયત્ન કરું. ધ ગ્રોસર, યસ ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. સી દેર ઇઝ વન ગ્રોસર ઇન ધ ગ્રોસરી. હી ઇઝ એટ ધ શોપ. યુ કેન સી એની every day you are visiting this kind of person. This all our helping hands, they are helping us. Chalo, now you will be my helping hand. Where is the doctor? Where is the doctor working? Su lage che? Yes, bilkul. Your answer is absolutely right. The doctor is working at hospital. Yes, you can see one doctor. Yeah, the doctor is in the hospital and he is working there. He is curing a disease. So it is a helping hand. Next, it is quite easy. Bilkul, bilkul saral chhe. Court. Who is at the court? પોએમ યાદ કરો જોઈએ. જો સાથે લખવાનું ભૂલતા નહીં હો એક પણ વ્યક્તિ. યસ એટ ધ કોર્ટ. યોર આન્સર ઇઝ કરેક્ટ. ધ જજ. ઓકે ધ જજ. જજ ઇઝ એટ ધ court. Would you like to see one judge? Here, see, the person is saying order, order. So the person is at the court. Okay, સાથે સાથે લખતા રહેજો. Receiving center પર વિદ્યાર્થીઓ પણ સાથે લખતા રહીએ. શિક્ષક મિત્રો થોડું ધ્યાન આપે. Now the next one. Who is at the office cabin? Rhyme ભણ્યા હતા ને સરસ મજાની? એક્ટિવિટી ચાર એમાં તમે સરસ મજાની રાઇમ શીખી હતી. ઓફિસ કેબિન. યસ, યાદ આવ્યો?
Correct. The who is there? The clerk. The clerk is at the office cabin. See, there is one clerk. Oh, there are two. They are working, they are typing, and they are making notes even. Both are working. Chalo lakhi lejo saathe. Okay. Now the next one is traffic police. Where is the traffic police working? Poem yaad karo jaiye. Yaad aavyu? Bilkul, bilkul sachu chhe. The traffic police is at the crossroads. જો હું લખી રહી છું તમારે પણ લખવાનું જ છે. ઓકે, ક્રોસ રોડ્સ. ઓકે, સી ઇન ધ પિક્ચર, ધેર ઇઝ વન ટ્રાફિક પોલીસ એન્ડ હી ઇઝ કંટ્રોલિંગ ધ ટ્રાફિક એન્ડ હેલ્પિંગ અસ. મદદ કરે છે ને આપણને. ઓકે, ચલો શું કહે છે? હુ ઇઝ એટ ધ યાર્ડ? ઓકે, સમ પર્સન ઇઝ એટ ધ યાર્ડ. પોએમ યાદ કરવો જોઈએ. બહુ ભાવે ને તમને? યસ, મિલ્ક. તો મિલ્ક મેન. મિલ્ક ભાવે તો મિલ્કમેન યાદ આવ્યો ને? યસ, ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. ચલો મારી સાથે લખો બધા. ધ મિલ્ક મેન. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. જુઓ જે પિક્ચરમાં કેવા મિલ્કમેન આપણને દેખાય છે. તમારે ત્યાં પણ આવતા હશે ને? ચલો, જોયું તમે મિલ્કમેન કઈ રીતે પોતાની ડ્યુટી કરે છે? એન્ડ ધ પર્સન ઇઝ હેલ્પિંગ અસ રોજબરોજના જીવનમાં. સો નાઉ ધ લાસ્ટ વન. ઓકે, ધ શોપકીપર, ધ પર્સન હુ ઇઝ સેલિંગ સમથિંગ એટ ધ શોપ. ક્યાં હશે આ શોપકીપર? મને તો બહુ અઘરું લાગ્યું. ચલો મિત્રો, શું કરશું? આવડે છે? અરે વાહ, તમને તો બધું આવડે છે. યસ યસ યસ, યોર આન્સર ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. શોપકીપર ઇઝ એટ ધ શોપ. ધ પર્સન, વી કેન સી મેની શોપકીપર્સ એન્ડ દે આર વર્કિંગ એટ ધ શોપ. સી, ધીસ ઇઝ ધ શોપ એન્ડ ધ શોપકીપર ઇઝ વર્કિંગ ધેર એન્ડ ઇઝ ડુઈંગ ઇઝ વર્ક એન્ડ એવરી ડે ધ પર્સન ઇઝ હેલ્પિંગ. You have helped me, so you are a helping hand for me. આપણી બધી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ ને? તમે પણ કરી જ હશે. દરેક મિત્રોએ આ ખાલી જગ્યા પૂરી કરી જ હશે. So you did a great job. In activity 4B, you all did a great job. So friends, would you like to play game? Okay, okay. So we will play game and we will play with fun. Okay, ready for the game? Our next activity, activity number 5, will be a game with cards. Okay, samjhavu chu. Badha j niyamo kahish. Pachhi j apde game ma agad vadshu. બરાબર ને? તો શું રેડી છો ગેમ રમવા માટે? તો ચાલો મિત્રો, આપણી એક્ટિવિટી નંબર 5માં આવતી ગેમને આગળ વધારીએ. શું તમે પણ ગેમ રમવા માંગો છો? યસ. ઓકે, સો હિયર આઈ વિલ આસ્ક યુ વન ક્વેશ્ચન. હુ ઇઝ યોર ક્લાસ ટીચર? માય નેમ ઇઝ સુતાબેન. ઓકે, યોર ક્લાસ ટીચર ઇઝ. ઓકે, આઈ એમ રાઇટિંગ ધ ક્વેશ્ચન હિયર. હુ ઇઝ યોર class teacher? Okay, and I am putting here in the question box.
First of all, tell me, who is your class teacher? My class teacher's name is Sudhaben. Okay, I am writing here your answer, Sudhaben. Okay, I am putting here in the answer box. Okay, now you have to frame question and put in question box and answer box. Okay, will you do it first? Okay, try. Receiving center par mitro pan aaj rite card banavi ane prashna ane jawab banavani mahavro kare. Okay, now write down the answer. Okay, now will you please frame a question? ઓકે મિત્રો, તમે ત્યાંથી પણ બિલકુલ જોજો કે કેવી રીતે બાળકો ક્વેશ્ચન બોક્સ અને આન્સર બોક્સમાં પોતાના પ્રશ્નો અને પોતાના જવાબો કઈ રીતે મૂકે છે. આપણી પાસે બે પ્રશ્ન અને બે જવાબ આવી ગયા છે. હવે બીજા જવાબો અને પ્રશ્નો આપણે બીજા મિત્રો પાસે લઈએ. નાઉ વી હેવ ટુ સ્ટુડન્ટ્સ ટુ ફ્રેમ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ઓફ ઓલ યુ ટ્રાય ટુ ફ્રેમ ક્વેશ્ચન. રિસીવિંગ સેન્ટર પર બેઠેલા શિક્ષકોને વિનંતી કે તેઓ પણ તેમના વિદ્યાર્થીઓને આ રીતે પત્તાની ગેમ રમાડી અને પ્રશ્ન અને પ્રશ્નના જવાબ કઈ રીતે ફ્રેમ કરવા એ શીખવે. ક્વેશ્ચન પ્રેમ થઈ ગયો બેટા. ઓકે, નાવ વી રાઇટ ડાઉન યોર આન્સર એન્ડ પુટ ઇટ ઇન ધ આન્સર બોક્સ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રશ્નોના જવાબ લખે છે થોડો સમય લેશે, પણ એમને પ્રશ્ન ફ્રેમ કરતા શીખવા દો. વેરી ગુડ, યુ હેવ ડન યોર વર્ક. નાવ યુ રાઇટ યોર ક્વેશ્ચન એન્ડ રાઇટ યોર આન્સર ટુ. નાવ યુ ફ્રેમ યોર ક્વેશ્ચન એન્ડ પુટ ઇટ ઇન ધ ક્વેશ્ચન બોક્સ. નાવ we have answer box too. Very good, very well done.
Now we have Dharti with us to write her question. Dharti, write your question, beta. Now after writing, you put the question card in the question box. Okay. Now you write down your answer. After writing, you put your card in the box. Okay, very good. Now you come and write your question. Very nicely you are writing. Now put your question in the question box. Okay. Now write down your answer. You are writing beautifully. Receiving center par પણ વિદ્યાર્થીઓને લખવાનો મોકો મળે એ રીતે વ્યવસ્થા કરાઈ. વેરી વેલ ડન, વેરી વેલ ડન. Now we have two more students with us. You write down your question. Okay, now put in question box. Okay, now your answer. તમારો આન્સર છે બરાબર, બિલકુલ તમે જવાબ પેટીમાં આન્સર બોક્સમાં મૂકો છો. નાવ યુ રાઇટ યોર ક્વેશ્ચન એન્ડ યોર આન્સર. વેરી ગુડ, યુ હેવ કમ્પ્લીટેડ યોર ક્વેશ્ચન. Now your answer. Okay. Now both of you have done your work very nicely. Very good. Now beta, you take one question card and you take one answer card. Read your question. Who is the doctor? Dr. S.K. Sharma. Let's see in the PPT. Question card and answer card. Where is the hospital? મણિનગર. ઓકે, લેટ સી. નેક્સ્ટ ક્વેશ્ચન કાર્ડ. યુ ટેક વન આન્સર કાર્ડ. રીડ. વોટ ઇઝ ઇન ધ ડોક્ટર પોસ્ટ pocket? Stethoscope. Okay, it is stethoscope. Okay, let's see. Question card and you take answer card. What is in the doctor's bag? Pills and stethoscope. Okay, let's see in the PPT.
Now you take one question card and you take one answer card. Who is our principal? Yes. Mr. R. R. Kumar. You take a question card and you take one answer card. Here. Just read. He is the principal in the office. Okay. Okay. Now you take your card and you take your card. Now read. Who is the electrician? Yes. Chintan Kumar. Okay, let's see. Now take your card and you take your last card. What is in the electrician's pocket? Pincer and tester. Okay, very good. Very nicely you all done your work. Tame activity 4B અને એક્ટિવિટી 5માં ખૂબ જ સરસ રીતે ભાગ લીધો છે. એક્ટિવિટી 5માં તો તમે ગેમ રમ્યા, એ પણ કાર્ડ સાથે. એન્ડ યુ લર્ન્ટ હાઉ ટુ ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. મજા આવી હતી ને ગેમમાં? સો ટ્રાય ટુ પ્લે ગેમ્સ લાઈક ધીસ એટ યોર સ્કૂલ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ વિથ ધ ગાઈડન્સ ઓફ યોર ટીચર. ચલો આવતા એપિસોડમાં ફરીથી મળીશું, ફરીથી થોડી મજા કરશું. ત્યાં સુધી બાય બાય.